भरूच जिला आरोग्य अधिकारी ने वैक्सीनेशन सेंटर वधारवानी रजूआत करवा गयेला पालिकाना कांग्रेसना सभ्यों वच्चे उग्र बोलाचाली बाद आरोग्य अधिकारी उठीने जता कांग्रेसना सभ्यों में आक्रोश फाटी निकलता आ अंगे उच्च स्तरे रजूआत माटेनी तजवीज हाथ धरी हती। भरूच शहर में कोरोना थी रक्षण माटेना वैक्सीनेशन अभियान हेठ गणतरीना सेंटर पर कामगिरी चाली रही है, जेना कारणे भारे होबाड़ो रोज जोवा मळे छे। भरूच नगरपालिका विपक्षना नेता समसाद अली सैयद साथे अन्य विपक्षना सभ्यों पश्चिम विस्तार में वैक्सीनेशन सेंटर चालू करवा साथे शहर में सेंटर की संख्या वधारवा माटे पालिकाना चीफ ऑफिसर ने लिखित में रजूआत करी, ते बाद जिला आरोग्य अधिकारी समक्ष रजूआत माटे गया हता, जहाँ वैक्सीनेशन सेंटर वधारवानी मांगणी साथे हाल में चाली रहेल वैक्सीनेशन सेंटर अंगे माहिती मांगता उग्र बोलाचाली थता आरोग्य अधिकारी रजूआत दरमियान उठीने जता रहता कोंगे आगेवानों में आक्रोश जोवा मळी रह्यो हतो। તેઓએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત માટેની તજવીજ હાથ ધરી હતી। બીજી બાજુ આ સમગ્ર મામલે કોંગી અગ્રણીઓએ વેક્સિનેશન સેન્ટર ક્યાં આવ્યા છે તે અંગે જાણ ન હોય તે કેવી રીતે ચાલે તેમ કહેતા આરોગ્ય અધિકારીએ પોતે તેમની સાથે ચર્ચા કરવાની ના કહી પોતે ચેમ્બર છોડી જતા રહ્યા હોવાનું જણાયું હતું। વેક્સિનેશન સેન્ટર વધારવા માટેની રજૂઆત બાદ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ વેક્સિનેશન સેન્ટર ચાલુ કરવામાં આવે તે જરૂરી છે, પરંતુ આ મુદ્દે રાજકારણ ન રમાય તે પણ આવશ્યક છે। પોતાની ખુરશી ના લાટ મારી નીકળી ગયા છે, લોકો નો જીવ અડચણ કાઢવે છે, લાખો ના પગાર લે છે બેસીને, આજે સાબિત થઈ ગયું છે તમે આરામથી લોકો ની વચ્ચે માસ્ક વગર બેસો, તમને ત્યાં તો સેન્ટર ખબર હોય સેન્ટર તમે ના કઈ કર્યું સાહેબ, અમારું તમને એટલું જ કેવું છે, અમે અમે બહુ શાંતિથી રજૂઆત કરવા આપણે સાહેબ કે અમારા આ વિસ્તારમાં અંદર આપો અંદર વેક્સિનેશન સેન્ટર ઊભું કર્યું, એ કઈ જગ્યાએ કેટલા સેન્ટર ઊભા કર્યા, અમે બહુ સારી રીતે તમને પૂછ્યું, હું પણ અમારું તમને એવું કેવું હતું સાહેબ તમે જે સેન્ટર ઊભા કર્યા છે બોલવા કયા વિસ્તારના અંદર ભરૂચમાં ઊભા કર્યા છે, કેમ ભરૂચના કહી શકાય કે સુપર માર્કેટ પછી વિસ્તારમાં એક પણ સેન્ટર નથી, મતલબ કે તમે મુલાકાત ની નથી લીધી, એ સેન્ટર ની મુલાકાત કે સાચી લીધી નથી એટલે તમને એડ્રેસ ની ખબર નથી, 1 લાખ ની વસ્તી છે, 1 લાખ ની વસ્તી, જ્યારે તમે બધી ગોઠવણી કરો કે સાહેબ ભાઈ એડ્રેસ ના હોય, 1 લાખ ની વસ્તી વચ્ચે એક પણ સેન્ટર ના હોય અને 5 કિલોમીટર ના અંદર 3 સેન્ટર હોય તો તમે કઈ રીતે સેન્ટર ઉભું કર્યું? આ સેન્ટર નું કેવું છે? આ સેન્ટર નો રિવ્યુ લીધો છે સાહેબ, આપ 10 સેન્ટર ની મુલાકાતે ગયા જ નથી, ભરૂચ ના અંદર બેસો છો આ ઓફિસ ના અંદર, તો આપ 4 સેન્ટર ની મુલાકાત નહીં લઈ શકતા, સાહેબ તમે આ 4 સેન્ટર ના અંદર ભરૂચ સિટી ની વાત કે જવાબદાર અધિકારી છો, જગ્યા છો માંગો ના, જવાબદાર અધિકારી છો, જવાબ આપજો કે મને ખબર નથી અને હું જવાબ નથી આપી શકતો, તમે જવાબ આપો ત્યાં ચાલો જે લોકો રજૂઆત કરવા આવેલા એમણે એમ કહ્યું કે અમુક વિસ્તારમાં જ સેન્ટરો છે તો અમારા વિસ્તારમાં પણ સેન્ટરો રાખવા વિનંતી છે,
મેં એમને કહ્યું કે અત્યારે હાલ સરકાર તરફથી અમને જે છૂટ મળશે ત્યારે તમારા વિસ્તારમાં પણ અમે સેન્ટરો રાખીશું. અત્યારે કયા કયા સેન્ટરો પર કામ ચાલે છે એનું લિસ્ટ મારી પાસે માંગ્યું ત્યારે મેં એમને પછી લિસ્ટ એમને જ્યારે જણાવ્યું ત્યારે કે આ પાટીદારની વાડી કઈ જગ્યાએ આવી, મેં કીધું પાટીદારની વાડી તો કઈ જગ્યાએ આવી એ મને અંદાજ નથી. ત્યારે એ તરત જ ઉશ્કેરાઈને એમ બોલ્યા કે જિલ્લાના અધિકારીએ આ વસ્તુ જોઈ નથી, બરાબર એમની જવાબદારી છે, તો મને મારી જવાબદારી સમજાવવાનો ઉશ્કેરાઈ મને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. એટલે મેં એમને કીધું મારે હવે તમારી સાથે કોઈ ચર્ચા કરવી નથી, બરાબર, અને તમે લોકો જઈ શકો છો. એ લોકો ન નીકળે એટલે મેં મારી ચેમ્બર છોડી દીધી, બસ આટલી જ વાત છે. ભરૂચમાં વેક્સિનેશન સેન્ટર ઓછા હોવાના કારણે જે સેન્ટરો ઉપર વેક્સિન લેવા માટે લોકોની જે પડાપડી થઈ રહી છે અને તેના કારણે સંક્રમણ વધી રહ્યું છે તે હેતુથી અને ભરૂચ શહેરના અંદર વસ્તીના આધારે સેન્ટર ઓછા છે તે માટે રજૂઆત કરવાયેલા હતા કે તાત્કાલિક ધોરણે ભરૂચના અંદર વેક્સિન સેન્ટરો વધારવામાં આવે જેનાથી જે વિસ્તારના અંદર વેક્સિન લેવા માટે લોકો બીજા વિસ્તારમાં નથી જઈ શકતા તે પોતાના વિસ્તારમાં વેક્સિન લઈ શકે તે હેતુથી અમે આજે રજૂઆત કરવાયા હતા. પણ ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ અમારી રજૂઆતને અર્ધવચ્ચે સાંભળીને ઊભા થઈને ગુસ્સે થઈને આજે કુર્સીને લાત મારીને બહાર નીકળી ગયા. એમને અમે એટલું જ પૂછ્યું કે ભરૂચના અંદર કેટલા સેન્ટર આવેલા છે અને કઈ કઈ જગ્યાએ સેન્ટર આપેલા છે તમે. એમને એક કોઈપણ વિગત એમની પાસે ન હતી. કહી શકાય કે બધું રામ ભરોસે અને અધ્ધર તાલ ભરૂચનું આરોગ્ય તંત્ર ચાલી રહ્યું છે. એટલે ભરૂચ જિલ્લા કલેક્ટરને બી અમે કહેવા માંગીએ છીએ કે આરોગ્ય લક્ષી સેવા માટે તમે એવા અધિકારીને બેસાડેલા છે કે તેમને આજે કોઈ પણ આરોગ્ય સેવાની એમને પાસે કોઈ પણ માહિતી ન હતી. એટલે અમે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રને કહેવા માંગીએ છીએ કે લોકોને વેક્સિન પહોંચે અને લોકો વેક્સિન લઈ શકે તે માટે વેક્સિનેશન સેન્ટરને વધારવામાં આવે અને જે વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટર નથી તે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે વેક્સિનેશન સેન્ટરની ફાળવણી કરીને લોકો એનો લાભ લે